મરચું તીખું જ હોય, ગળ્યું ન હોય એનો સ્વભાવ છે. મરચાનું બી વાવો ને પછી રોજ હાકરનું પાણી પાવો તો ગળ્યું ન થાય, તીખું જ થાય. ડુંગળી ગંધાય જ. તમે કસ્તુરીનું ખાતર નાખો, કેસુરનું પાણી પાવો તો એની દુર્ગંધ કોઈ દાડો જાય, એનો સ્વભાવ છે. હોય વાગે જ, અડાડો એટલે વાગે. કૂતરું ભહે જ, એ ભોંકે નહીં, ગધેડું ભોંકે, એનો સ્વભાવ છે. કોયલ ગમે એટલી ખીજાય ને શેઠ, ગમે એટલી ખીજાય તો ટહુકો તો મીઠો જ નીકળે. કોઈ દાડો કર્કશ ન હોય, કારણ કે એનો સ્વભાવ છે. અને કાગડો ગમે એટલો રખમાં આવે તો એ કાકા જ કરે, એમાં ટહુકો હોય જ નહીં. હોના સ્વભાવ છે. પણ માણસનો કયો સ્વભાવ? કડવો થઈએ કે મીઠું મીઠું હાકર જેવો થઈએ કે કસ્તુરી અને કેસર જેવો સુગંધીમાં નહીં થઈએ કે કૂતરા જેવો થઈએ કે પાછળથી લાત મારે એમ ગધેડા જેવો થઈએ કે પરમાત્માએ માણસને એકને સ્વતંત્ર બનાવ્યો છે, તમારે કેવું થવું છે? કેવું થવું છે એમ કહો ને. સૌથી વધારેમાં વધારે હારામાં હારી દેનને કૃપા કરી હોય ભગવાને તો આપણા ઉપર કરી, કેવું થવું છે આપણા હાથમાં. હનુમાનજી મારા ધીર છે, ગંભીર છે, વીર છે, મહાવીર છે. હનુમાનજી મારા ગીત છે, સંગીત છે, નૃત્ય છે, પરાક્રમ છે, અનંત ગુણ છે. દુનિયામાં જેટલા હારા ગુણ કહેવાય બધું દાદામાં છે. જ્ઞાનની સાથે દુગુણ અને જ્ઞાનની સાથે અવગુણ. જ્ઞાનની સાથે જો ગુણ કે અવગુણ કાંઈ ન હોય તો જ્ઞાન નિષ્ક્રિય થઈ પડ્યું રહે. આ સમજવા જેવી વાત. જ્ઞાન છે ને, જ્ઞાન જય હનુમાન, જ્ઞાન ગુણસાગર. જ્ઞાન બધા પાસે છે, પણ જે જ્ઞાનની સાથે ગુણ છે એ હનુમાન જેવું કામ કરે, અને જે જ્ઞાનની સાથે અવગુણ છે એ રાવણ જેવું કરે. જ્ઞાન તો એની પાસે હતું, જ્ઞાન તો લાદેન પાસે હતું. પાયલોટ કેવા તૈયાર કર્યા? પ્લેન હકવું કે નાની વાત છે ભાઈ? અને બરોબર હાઈટેક સેન્ટરમાં નાખવું એ કઈ નાની વાત છે? એ જ્ઞાન છે, પણ જ્ઞાનની સાથે દુર્ગુણ છે એટલે એનો ઉપયોગ ખોટો થયો. એવું ને એવું જો જ્ઞાનની સાથે ગુણ હોત તો એનો ઉપયોગ સારો થાય.